વાત કરીએ અપમૃત્યુની ઘટનાઓની તો અંજારના સિનુગ્રામ નજીક શુક્રવારે રાત્રે બે ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં એક ટ્રક ડ્રાઈવરનું મોત નિપજ્યું હતું। રાત્રિના અંધકારમાં બે ટ્રક સામસામે અથડાઈ પડી હતી, જેમાં મોરબીના શાપર વિસ્તારના 29 વર્ષના અરવિંદ અઘારાના બંને પગ કપાઈ ગયા હતા। ગંભીર હાલતમાં તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ સારવાર મળે તે પૂર્વે જ રસ્તામાં તેણે દમ તોડી દીધો હતો। આ તરફ ગત સોમવારે લખપતના દયાપરમાં ગંભીર રીતે દાઝી ગયેલી ઉર્મિલાબેન મણીલાલ દાફડા નામની 17 વર્ષની તરુણીનું સારવાર દરમિયાન ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં નિધન થયું હતું। દરમિયાન આજે વહેલી પરોઢે ગાંધીધામ આવેલી કામાખ્યા એક્સપ્રેસમાંથી 40 વર્ષના એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી। મૃતક ભિક્ષુક હોવાનું રેલવે પોલીસ માની રહી છે। આદિપુરમાં હઝરત શૈલાની બાપુનો ઉર્ષ ઉજવાઈ ગયો। ઉર્ષ નિમિત્તે સંદલ અને ન્યાઝના કાર્યક્રમ યોજાયા હતા। પીરની દરગાહે રાત્રે કવ્વાલીનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં મુંબઈના અઝીમ નાઝા રૂબીના તાજે તેમના બુલંદ અવાજમાં વિવિધ કવ્વાલી પેશ કરી કદરદાનોને ખુશ કરી દીધા હતા। खुदा के बारे में क्या सोचता है, क्या देगा? खुदा के बारे में क्या सोचता है, क्या देगा? तू मांग भी तो जरा, वो तुझे सिवा देगा। अरे किसी अमीर की दहलीज में तू क्यों जाए? उसे खुदा ने दिया है, तुझे खुदा देगा। સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। નખત્રાણાના રવાપર નજીક પોલીસ વાન અને કાર વચ્ચેની ટક્કરમાં પીજીવીસીએલના નાયબ ઇજનેરનું મોત। મુંદ્રાના શિરાચામાં માતાની નજર સામે યુવાન પુત્રનું મોત। ભચાઉના આધોઈમાં પ્રેમલગ્નનો કરુણ અંજામ। સમૂહ લગ્નમાં આવેલા યુવકને સસરા સહિત 7 જણે ઘાતકી રીતે રહેંસી નાખ્યો, એક યુવક ઘાયલ। પોલીસની ભેદી ભૂમિકા। પવનની દિશા બદલાતા આકરા તાપમાં મળી મોટી રાહત। ગરમીની વધઘટ વચ્ચે વાગડ વધુ એકવાર ધોધમાર વરસાદે ભીંજાયું। વરસાદ પહેલા વાગડે અનુભવ્યો ભૂકંપ। અંજારના વરસાણા નજીક એમપીની પરિણીતાના અપમૃત્યુનું રહસ્ય વધુ ગૂંચવાયું। સાસરિયાએ પતિને આપી ક્લીન ચીટ, તપાસનો દારોમદાર એફએસએલ રિપોર્ટ પર। પેટ કરાવે વેઠ, સ્વજનોને છત હેઠળ આશરો આપી બે પૈસા માટે આકરો તાપ સહન કરતા મહેનતકશ આમ આદમીનો ખાસ રિપોર્ટ। નેસગ્ગી જનતાએ તરછોડેલા નવજાત શિશુ પર વરસતું વહાલ। નાનકડા મહેમાનની સેવામાં ખડેપગે લાગ્યો છે સરકારી હોસ્પિટલનો સ્ટાફ। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। ફરીથી મળીશું સોમવારે। નમસ્કાર।